અમદાવાદમાં કોરોના વાયરસનો કહેર યથાવત છે ને ત્યારે આ જીવલેણ વાયરસની ચપેટમાં અનેક લોકો આવી ગયા છે તો બીજી બાજુ આ કોરોના મહામારીમાં પણ નેતાઓની સાથે સાથે લોકો દ્વારા પણ કોરોનાના નિયમોનો સરેઆમ ભંગ કરવામાં આવી રહ્યો છે જેને લઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પશ્ચિમ ઝોન કચેરીના સોલિડ વેસ્ટ વિભાગે કાર્યવાહી કરતા એસબીઆઈની મીઠાખડી બ્રાન્ચ સીલ કરી દેવામાં આવી છે અને એટીએમ રૂમ પણ સીલ કરવામાં આવ્યો છે અને આ દરમિયાન એસબીઆઈની આ બ્રાન્ચમાં સોશિયલ ડિસ્ટન્સનો સરેઆમ ભંગ થતો હતો અને મોટી સંખ્યામાં લોકો એકત્રિત પણ થયા હતા ત્યારે કોવિડ ગાઈડલાઈનના ભંગ બદલ ઈએમસીએ કાર્યવાહી કરી અને ત્યારબાદ દંડનીય પેનલ્ટી ભર્યા બાદ જ હવે બ્રાન્ચ ખોલવામાં આવશે કોરોના મહામારી વચ્ચે જે પ્રમાણે સોશિયલ ડિસ્ટન્સના ભંગ થતા હોય છે ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સોલિડ વેસ્ટ વિભાગ દ્વારા પશ્ચિમ ઝોન દ્વારા જે મીઠાખડી જે એસબીઆઈ બ્રાન્ચ છે એસબીઆઈ બ્રાન્ચ પર જે વહેલી સવાર પછી પ્રમાણે લોકો અહીંયા ખાતામાં કોઈ પણ કાર્યવાહી માટે આવતા હોય ત્યારે જે પ્રમાણે સોલિડ વેસ્ટ વિભાગ છે તેને સીલ મારવા માટે આ બ્રાન્ચની સીલ મારી છે એટીએમને પણ સીલ મારવામાં આવ્યું છે ખાસ કરીને તેમને એ પ્રકારનું કારણ દર્શાવ્યું છે કે અહીં સોશિયલ ડિસ્ટન્સના ભાવ તો ભીડ એકત્રિત થઈ હતી તેને કારણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સોલિડ વેસ્ટ વિભાગ દ્વારા કાર્યવાહી કરી જે પ્રમાણે હાલમાં બ્રાન્ચ છે અને બંધ કારણ ત્યારે કહી શકાય કે બ્રાન્ચના જે બી ખાતેદારો છે તેમને હાલમાં જે પૈસાની લેવડ દેવડ માટે ખાસ પ્રકારની તકલીફ ભોગવવાનું જે સામે આવ્યું છે પણ જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સોલિડ વેસ્ટ વિભાગ છે તે કહી રહ્યું છે કે અહીંયા ખૂબ ભીડ એકત્રિત થઈ છે તેના કારણે આ જે બ્રાન્ચ છે તે બ્રાન્ચને સીલ મારી છે પણ એટીએમને પણ સીલ મારવામાં આવ્યું છે ત્યારે ખાસ કરીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની કાર્યવાહી કે આ જે અત્યારે જે ખાતેદારો છે તેઓ તકલીફ ભોગવશે ત્યારે આગામી સમયમાં બ્રાન્ચની અંદર જે દંડનીય કાર્યવાહી કર્યા બાદ બ્રાન્ચને ખોલવામાં આવશે પ્રવીણ જાદવ વીઆર લાઈવ ન્યૂઝ અમદાવાદ